પોરબંદરના ખારવા સમાજના અગ્રણી જેઓ લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા એવા ભાઈ પ્રવીણભાઈ બરીદુન, એમને ગળાનું કેન્સર હતું અને તારીખ 4 મે એટલે આજથી 8 દિવસ પહેલા એ અમદાવાદની સિવિલ કેમ્પસમાં આવેલી સરકારી કેન્સર હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા અને કેન્સર હોસ્પિટલની ઓપીડીમાંથી એમને કહેવામાં આવ્યું કે તમને હવે સિવિલ કેમ્પસમાં જ આવેલો 1200 હોસ્પિટલનો જે કોરોનાની હોસ્પિટલ છે એમાં તમારો કોરોના પોઝિટિવ નેગેટિવ છે કે કેમ એનો ટેસ્ટ કરવા માટે તમને લઈ જવામાં આવશે। ત્યાંથી કોરોના હોસ્પિટલમાં એમને ટેસ્ટ કરવા લઈ જવાયા, એમનો સ્વાબનો નમૂનો લેવાયો પ્રવીણભાઈનો તારીખ 4 તે જ દિવસે, અને પછી એમ કહેવામાં આવ્યું કે તમને આઈસીયુ ઇમરજન્સી સારવારમાં જે આઇસોલેશન વોર્ડ છે એમાં રાખવામાં આવશે, અને જ્યારે કોરોના પોઝિટિવ નેગેટિવ ટેસ્ટ આવી જાય એના પછી જો નેગેટિવ આવશે તો ફરી પાછા તમને કેન્સર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે। પ્રવીણભાઈને જ્યારે ત્યાં લઈ ગયા ત્યારે ચાલી પણ શકતા નહોતા, શારીરિક રીતે અશક્ત હતા, બોલી શકતા પણ નહોતા। એને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા એ વખતે એમનો મોબાઈલ અને બીજી ચીજ વસ્તુ એમના પુત્ર નીરજ એમની સાથે હતા એમને આપી દેવામાં આવી, અને એમના પછી કહ્યું કે તમને આ જે રિપોર્ટ છે એ તમારા ટેલિફોનમાં આવી જશે। પરંતુ ટેલિફોનમાં બીજે દિવસે પણ ના આવ્યો રિપોર્ટ, એટલે કોરોના હોસ્પિટલની અંદર જ્યાં એમનું હેલ્પ સેન્ટર છે જ્યાં પરિવારજનો પૂછપરછ કરી શકે છે ત્યાં નીરજ એમનો પુત્ર ગયો। એમણે પૂછપરછ કરી ત્યારે પણ એ જવાબ આપ્યો કે તમને આ રિપોર્ટ છે કોરોના પોઝિટિવનો કે નેગેટિવનો એ તમારા મોબાઈલ ઉપર આવી જશે, અને દર્દીની સ્થિતિ કેવી છે એ પણ તમને મોબાઈલ ઉપર આવી જશે, તમારી વિગત છે એ તમે રજિસ્ટરમાં નોંધ કરાવી જાઓ। પ્રવીણભાઈનો પુત્ર નીરજ તારીખ 5મી થી તારીખ 12મી સુધી એટલે ગઈકાલ સુધી દરરોજ હેલ્પ સેન્ટરમાં જતો હતો, દરરોજ એના જે હેલ્પ ડેસ્ક ઉપર બેઠેલા લોકોની પૂછપરછ કરતો હતો, દરેક વખતે એક જ જવાબ મળતો હતો કે તમારી મોબાઈલની અંદર દર્દીની સ્થિતિ અને એનો રિપોર્ટ આવી જશે, અને દરેક વખતે એ ત્યાં નોંધ કરતો હતો। પરંતુ આ રિપોર્ટ ઓફિશિયલી કોઈ જાતની જાણ કરવામાં એમને ના આવી, એટલું જ નહીં એમને મૌખિક 4 કે 5મે દિવસે માં કહેવામાં આવ્યું કે એમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ નથી, નેગેટિવ રિપોર્ટ, જો નેગેટિવ રિપોર્ટ હોય 4-5મે દિવસે તો વધારાના 5-6 દિવસ એમને ત્યાં કોરોના હોસ્પિટલમાં ગોંધી રાખવાનો અર્થ શું હતો, પરંતુ ત્યાં સુધી કોઈ પણ માહિતી એને આપવામાં ના આવી। દરરોજ એમને કહેવામાં આવે કે તમને મોબાઈલ પર જાણ કરવામાં આવશે, ગઈકાલે મને ખબર પડી એટલે મારી ઓફિસ અને મેં જાતે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના આરએમઓ એમના જે ટ્રોમા સેન્ટરના હેડ જે સિવિલ હોસ્પિટલની સુપ્રિન્ટેન્ડન્ટની જે કોર કમિટી છે એ કોર કમિટીના સભ્ય એમના પીઆરઓ બધાને વાત કરી કે આ ગંભીર બેદરકારી છે, દર્દીનો પત્તો નથી અને દર્દી ક્યાં છે એની જાણકારી પણ આપવામાં આવી નથી, એનો રિપોર્ટ પણ આપવામાં આવ્યો નથી, એટલે આખરે ગઈકાલે તંત્ર હરકતમાં આવ્યું અને એણે એમ કહ્યું કે અમને એક આજની રાત આપો, અમે કાલ સવાર સુધીમાં દર્દી ક્યાં છે એનો પત્તો મેળવી લેશું। ગઈકાલે આખો દિવસ તંત્રએ આઈસીયુમાં તપાસ કરી ત્યાં એમનો પત્તો નહોતો, એમના જે કોરોના હોસ્પિટલના ઓપીડી રજિસ્ટરમાં છે એને O3 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે એવું બતાવવામાં આવ્યું, પરંતુ O3 વોર્ડમાં પણ એમનો પત્તો નહોતો। કોઈને એક પણ અધિકારી આ દર્દીની સ્થિતિ શું છે કે દર્દીની કઈ જગ્યાએ રાખવામાં આવ્યા છે એની
કોઈ માહિતી નથી. મારે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્ય ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવાનું છે કે જે ખોડા ઢોરની પાંજરાપોળ ચલાવે છે એના ગોવાળને એના પશુની ખબર હોય છે કે માંદું છે કે બીમાર છે, એની સ્થિતિ કઈ છે, ઢોરની સંખ્યા કેટલી છે. પરંતુ રાજ્ય સરકારને, એના સિવિલના વહીવટી તંત્રને એમાં કોરોનાનો ટેસ્ટ માટે દાખલ થનાર દર્દીને એને દર્દીનો રિપોર્ટ તો નથી મળતો, પણ 8 દિવસ સુધી એમના સગા સંબંધીઓને દર્દીની ભાળ પણ આપવામાં આવતી નથી. મારા જેવો જવાબદાર માણસ એમને કહે એના પછી પણ આજ સવાર સુધી એમની કોઈ ભાળ આપવામાં આવી નથી. એમ કહેવામાં આવે છે કે ત્યાંથી ભાગી ગયા, દર્દીની સ્થિતિ ચાલી શકે એવી નથી. અને એ સ્થિતિમાં આઈસીયુ વોર્ડમાં કેન્સરનો દર્દી હોવા છતાં કોરોનાની અંદર 8 દિવસ ગોંધી રાખવાનું કારણ શું? આ લાલિયાવાડી ચાલે છે, કોરોનાના પોઝિટિવ સંક્રમિત દર્દીઓ હોય કે ગંભીર સારવાર લેતા દર્દી હોય, એમની સાથે અમાનવી વર્તન કરવામાં આવે છે, એના સગા સંબંધીઓ સાથે અમાનવી વર્તન કરવામાં આવે છે. મારે દુઃખ સાથે અત્યંત કડક ભાષામાં વાત કરવી પડે છે કે આ રાજ્ય સરકારની લાલિયાવાડી છે, રાજ્ય સરકારની કોરોના હોસ્પિટલ કરતા પાંજરાપોળની વ્યવસ્થા સારી હોય છે મારે કહેવું પડે છે. 8 દિવસ સુધી દર્દીના સગાને એની કોઈ માહિતી ના આપનાર વહીવટીતંત્રને મારે શું કહેવું? પોલીસ ધરપકડ કરે છે, ધરપકડ કર્યાના પહેલા જ કલાકમાં એના પરિવારને જાણ કરવી પડી છે પોલીસે કે એમને અમે આ કારણોસર ધરપકડ કરી છે, અને 24 કલાકમાં એમને કોર્ટમાં રજૂ કરવા પડે છે. 8 દિવસ સુધી આ દર્દીની માહિતી ના આપી એના માટે જવાબદાર કોણ? અત્યાર સુધી કોઈ જવાબ નથી મળ્યો અને મને જવાબ મળશે એવી અપેક્ષા પણ નથી. એટલા માટે અમે નક્કી કર્યું છે કે અમે માનવ અધિકાર પંચને કોરોના હોસ્પિટલની લાલિયાવાડી બાબતે જાણ કરીશું, જરૂર પડે તો ન્યાયતંત્રનો આશરો લઈશું, અને આ ક્રૂરતાપૂર્વકનો જે વ્યવહાર થાય છે એમાંથી બચાવવા માટેનો અમે વિનંતી કરીશું. દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે મોટા મોટા દાવાઓ કરાય છે, પેકેજોની વાત થાય છે, પરંતુ એક દર્દી જે કોરોના ટેસ્ટ માટે દાખલ થાય છે એ દર્દીની પરિસ્થિતિ શું છે, એના ટેસ્ટની સ્થિતિ શું છે, કે એમની દર્દીના સગા સંબંધી બીજાને તો નહીં એના સગા સંબંધીને પણ જાણ કરાતી નથી. અરે એટલું જ નહીં, જે હેલ્પ ડેસ્ક ઉપર બેસે છે એ એમ કહે છે કે હા તમને તમારા ટેલિફોનમાં જાણ કરાશે, દર્દી છે હોસ્પિટલમાં છે તમને જાણ કરવામાં આવશે. લેખિત રજિસ્ટરમાં નોંધ થયેલી હોવા છતાં એની કોઈ જાણ કરવામાં આવતી નથી. હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આ ઘટનાની ન્યાયિક જાંચ કરાવે, તપાસ કરાવે, આખી સિવિલ હોસ્પિટલના તંત્ર ઉપર જાંચ બેસાડે અને વ્હાઇટ પેપર બહાર લઈ આવે કે રાજ્યનું જે કોરોના તંત્ર આખું છે એને એ પોતે જ કોરોનાગ્રસ્ત થઈ ગયું છે, એને જેમાંથી બચાવવાની જરૂર છે. એટલે હજી સુધી આ બાબતની અમને જાણ થઈ નથી ક્યાં છે. ગઈકાલે અમને કહેવામાં એમ આવ્યું હતું કે હજી અમારે જે હોસ્પિટલનો મોર્ગ રૂમ છે કેટલું ક્રૂર જવાબ છે, એટલે જ્યાં દર્દીઓની ડેડ બોડી રાખવાની છે એ જગ્યાની અમારે તપાસ કરવાની બાકી છે. એ તપાસ કરીને અમે આવતીકાલે સવારે કહેશું. જ્યાં સુધી દર્દી હોસ્પિટલમાં ન હોય તો એ દર્દી ડેડ થઈ અને મોર્ગ રૂમમાં પહોંચી ગયો છે, મોર્ગ રૂમ એટલે જ્યાં ડેડ બોડી રાખવામાં આવે છે જગ્યા, ત્યાં સુધી કોઈને ખબર નથી, કોઈને જાણ કરવામાં આવતી નથી. આનાથી નપાવટ તંત્ર દુનિયાની અંદર બીજે કોઈ જગ્યાએ હોઈ શકે.
હું ફરી પાછી આની તપાસ પંચ નિમવાની મારી માગણી સાથે ફરી વિનંતી કરું છું કે તાકીદે આ બાબતે વ્હાઇટ પેપર બહાર પાડવામાં આવે.